સુરતમાં ફરી એકવાર શાળાના વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા પલટી થતા અકસ્માત સર્જાયો છે. રિક્ષા ચાલકની બેદરકારીના કારણે પ્રજાપતિ પરિવારે પોતાનું બાળક ગુમાવ્યું છે. સુરતના પાંડેસરા પિયુષ પોઈન્ટમાં વહેલી સવારે એડમ પબ્લિક શાળાની સ્કૂલ રિક્ષા ડ્રાઈવરનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી મળી ગઈ હતી, જેમાં એક વિદ્યાર્થીનું મોત અને અન્ય ચારને ઈજા પહોંચી હતી. શાળા જવા માટે નીકળેલા પ્રજાપતિ પરિવારના 7 વર્ષીય ગૌરવને આજ રોજ કાળ ભેટી ગયો. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ નજીક વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષા પલટી ખાઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સાફ જોવા મળે છે કે રોડ પરથી પસાર થતી રિક્ષા અચાનક જ પલટી થઈ જાય છે અને રિક્ષાની અંદર વિદ્યાર્થીઓ બેઠા હતા. શાળાની રિક્ષા પલટી થતા લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ રિક્ષા નીચે દબાયેલા બાળકોને કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 4 ઈજાગ્રસ્ત બાળકોને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે આ કરુણ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. આ તમામ બાળકો એડમ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે રિક્ષા પલટી ખાય છે, જ્યારે ડ્રાઈવરના નિવેદન મુજબ તેની સાથે બેઠેલા વિદ્યાર્થીનો પગ સ્ટેરિંગમાં ફસાઈ જતા તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ધોરણ 1માં અભ્યાસ કરનાર ગૌરવકુમાર રાજુભાઈ પ્રજાપતિનું મોત થયું છે. બાળકના મોત બાદ પરિવારમાં માતમનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ બાળકના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો, જ્યાં પીએમ રૂમની બહાર મૃતક પરિવાર દ્વારા હવે અમારા બચ્ચા ચાહીએની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં મૃતક બાળકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમ બહાર ભેગા થયા હતા. પરિવાર અને શાળાના શિક્ષકના જણાવ્યા અનુસાર સ્કૂલ રિક્ષામાં કુલ 6 બાળકો સવાર હતા. શિક્ષક અનુસાર જે પૈકી ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ચાલકની સીટ પર બેઠો હતો. બાળકનો પગ ઓટો રિક્ષાના સ્ટેરિંગમાં આવી જતા આ ઘટના બની હતી. પાંડેસરાથી બાળકોને ઘરેથી લઈને વરાછા સ્થિત ત્રિકમનગર ખાતે આવેલા એડમ પબ્લિક સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા હતા, જ્યારે શાળાના સંચાલકોએ મૃતક બાળકના પરિવારની મદદ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે. ડાંગ ખાતે બનેલી ઘટનાને લોકો હજુ ભૂલ્યા નહોતા કે ફરી એક અકસ્માતમાં ચાલકની ભૂલના કારણે એક માસૂમે જીવ ગુમાવ્યું છે. સમગ્ર ઘટનામાં સ્કૂલ સંચાલક અને ઓટો રિક્ષા ચાલક જવાબદાર છે અને તેની તપાસ પાંડેસરા પોલીસે શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઓટો રિક્ષામાં ચાલકની સીટ પર અન્ય એક વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો જ્યારે આ ઘટના બની હતી. ઘટના માટે જવાબદાર તો ઓટો રિક્ષા ચાલક જ છે, તેટલી જ જવાબદાર સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓ પણ છે, કારણ કે ટ્રાફિકના નિયમોને પણ લેવે મૂકીને બાળકોને જીવના જોખમે આગળની સીટ પર બેસાડવામાં આવે છે. આ બાબત પર ધ્યાન રાખી કાર્યવાહી કરવાની જવાબદારી સુરત આરટીઓ અને ટ્રાફિક પોલીસની બને છે, પરંતુ હપ્તાખોરીમાં વ્યસ્ત તંત્રના અભાગે સમયાંતરે આવી ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.